નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું રિયા. બનાસકાંઠામાં ગરબા ક્લાસમાં નાનાથી માંડીને મોટા સુધી સૌ કોઈ ગરબાના અવનવા સ્ટેપો શીખવા માટે આવી રહ્યા છે, ત્યારે જોઈએ આ અહેવાલ. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રી. નવરાત્રીની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતા હોય છે અને 3 મહિના પહેલા ગરબા ક્લાસમાં જઈને ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે અને પોતાનો પ્રથમ આવે તેનું ગ્રુપ અલગ દેખાઈ આવે તે માટે નવા નવા સ્ટેપો શીખતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં પણ ખેલૈયાઓ અવનવા સ્ટેપ શીખી પાર્ટી પ્લોટ અને ક્લબોમાં સારું પરફોર્મન્સ કરવા માટે અને પોતાનું ગ્રુપ ફર્સ્ટ આવે તે માટે ગરબાના ક્લાસમાં અવનવા સ્ટેપો શીખતા હોય છે. આ નવરાત્રીએ ખેલૈયાઓ જુદી જુદી સ્ટાઇલો અને સ્ટેપો શીખી રહ્યા છે અને નવરાત્રીને લઈને યુવાનોમાં ખાસો એવો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને હવે પ્રેક્ટિસને અંતિમ ઓપ પણ આપી રહ્યા છે, જેમાં નાનાથી લઈને મોટા લોકો સુધીના બાળકો, યુવાનો અને વડીલો પણ ગરબાની જુદી જુદી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને નવે નવ દિવસના આ નવરાત્રીમાં ગરબા ગાવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે નવરાત્રી આડા 4 દિવસ જ બાકી હોય ત્યારે હાલ ક્લાસમાં અંતિમ પ્રેક્ટિસ ચાલી રહી છે અને આ વખતે જુદી જુદી સ્ટાઇલોમાં ગ્રુપ સાથે ગરબા અને કપલ ગરબા વધુ જોવા મળશે અને અવનવા સ્ટેપ સાથે કંઈક જુદા જ ગરબા ગાવા માટે યુવાધન હાલ પૂર જોશમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અમે નવરાત્રીની રાહ જોઈ રહ્યા છીએ અને નવરાત્રીના હવે 4-5 દિવસ બાકી છે. નવરાત્રી માટે અમે બહુ ઉત્સુક છીએ અને ભારત સરકારે આ વખતે જાહેર રજા આપી છે તો પેરેન્ટ્સ અને બાળકો બિંદાસ ટેન્શન વગર રમી શકે છે અને અમારું 11 RR ગ્રુપ બેસ્ટ પર્ફોમન્સ આપે છે. અમને વિશ્વાસ છે કે આ વખતે એમનો ફર્સ્ટ પ્રાઇઝ મળશે. હેપી નવરાત્રી. મારા ક્લાસીસ 11 RR ગરબા ક્લાસીસ જે હું ડીસાની અંદર ચલાવી રહ્યો છું. 2014થી હું ક્લાસીસ ચલાવી રહ્યો છું પણ આ વખતે બહુ સારું એવું ક્રાઉડ રહે સ્ટુડન્ટોનું, કેમ કે સરકારે આપણને જાહેર કરી નાખ્યું છે કે અહીંયા રજાઓ જાહેર કરી નાખી છે, જેથી કરીને બહુ સારું એવું ક્રાઉડ રહે આ વખતે અને બહુ સારું એવું પ્રેક્ટિસ પણ આ વખતે ફ્રીલી સ્ટુડન્ટો કરી રહ્યા છે, કેમ કે કોઈ ટેન્શન છે નહીં કે સ્કૂલમાં જવાનું છે સવારે ઉઠીને 8 વગેરે, તો જેથી કરીને બહુ સારું રિસ્પોન્સ છે બરાબર ડિસ્સાઓને અને પાર્ટી પ્લોટની અંદર અને શેરીઓમાં સારા એવા ગરબા વખતે થશે એવી મને લાગે છે કે એવું બહુ સારી રીતે થશે. હેપી નવરાત્રી. સંજય સિંહ રાઠોડ, KTV ન્યૂઝ ગુજરાતી, ડીશા.